गुड मॉर्निंग। अगाउ वीडियो लेक्चर में आपको समझाया था प्रकरण नंबर 10 रेखाओं विषय और एमा समझाया था स्वाध्याय 10.3 दाखला नंबर 13 सुधी। आज चर्चा करीशुं स्वाध्याय 10.3 दाखला नंबर 14। दाखला नंबर 14 में क्वेश्चन आपे छे बिंदु -1.3 माथी रेखा बिंदु -1.3 माथी एक रेखा छे और ये रेखा छे 3x - 4y - 16 = 0 ने इक्वल टू 0 पर ना लंब नो लंबपाद शोधो पर ना लंब नो लंबपाद आपणे शोधवो छे। लंबपाद शोधो सौथी पहला तो क्वेश्चन समझो पड़े कि क्वेश्चन शू क्या मांगे कि कोई एक लाइन है कोई रेखा है और ए रेखा है 3x - 4y - 16 = 0 और आ रेखा पर लंब लंबपाद जो हे ए शोधवा पॉइंट्स है इसे हम पसार जाए -1.3 में पसार जाए। धारो कि कोई लाइन है कई लाइन है 3x - 4y - 16 = 0 અને આનો જે લંબપાદ લઈએ એ 90 ડિગ્રીના ખૂણામાં છે અને એ છે -1.3 માંથી પસાર થાય છે તો આ લંબનો લંબપાદ અહીંયા m અહીંયા શોધવાનો થશે। ઓકે તો સૌથી પહેલા તો પૂછાય છે કે જે રેખા છે એ રેખાનો ચોક્કસ આપણે ઢાળ શોધીશું અને એ જે ઢાળ છે એ આપેલ રેખા પરનો લંબનો લંબપાદ મળશે એટલે કે આનો ચોક્કસ ઢાળ m2 મળશે। એટલે કે બે જો રેખાનો ઢાળ પરસ્પર લંબ હોય તો m1.m2 = -1 તો એના આધારે સૌથી પહેલા 3x - 4y - 16 = 0 નો ઢાળ રેખાનો ઢાળ શોધીશું તો શું થાય -a/b થશે એટલે -3/4 કે -3/4 એટલે શું થશે 3/4 થશે। હવે આ રેખાનો ઢાળ તો મળી ગયો m1 પણ m2 કઈ રીતે મળશે m1.m2 = -1 કેમ આવું કારણ કે આ જે રેખા છે એ આને શું છે પરસ્પર લંબ છે અથવા તો આ છે આ રેખાને લંબ છે તો m1 છે તો શું આવશે 3/4 × m2 = -1 થશે તો m2 ની કિંમત આપણને કેટલી મળશે m2 - 4/3 મળશે। તો હવે બીજી રેખા લંબનો લંબપાદ જે ઢાળ બનશે એ કેટલો બનશે -4/3 થશે તો એ લખીશું। હવે અહીં -4/3 ઢાળ વાળી અને -1.3 માંથી પસાર થતી -1.3 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ -9 = -4x - 4 ओके। હવે x ઓર ઉપર પહેલા તો શું -4x - 4x - 3/-4 + 9 = 0 અને માઇનસ જો અંદર આપશું તો શું લખી શકાય 4x + 3y - 5 = 0 તો આ રીતે આપણને સમીકરણ મળશે। તો અહીંયા આપણે શું સમીકરણ નંબર 2 અને આ જે છે સમીકરણ નંબર 1 સાથે કરશે 3x - 4y - 16 = 0। હવે જો બંને સમીકરણ આપણી પાસે ક્લિયર થઈ ગયા છે તો બંને સમીકરણને ધોરણ 10 માં લોપની રીત ચોકડી ગુણાકારની રીત એ રીતે આપણે ભણેલા છે કે કોઈ પણ બે સમીકરણનો ઉકેલ લાવવો હોય તો એ ઉકેલ લોપની રીત કાં તો ચોકડીની રીત કાં તો આદેશની રીત દ્વારા આવી શકે છે। તો અહીં આપણે લખીશું કે સમીકરણ અહીં શું લખીશું સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી લોપની રીતે ઉકેલતા સમીકરણ 2 અને
કોઈ રીતે ઉકેલતા. તો સૌથી પહેલા ઉકેલતા સૌથી પહેલા લખ્યું સમીકરણ નંબર 1 3x - 4y - 16 = 0 અને બીજું સમીકરણ લખ્યું 4x + 3y - 5 = 0 4x + 3y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંને સમીકરણની અંદર તમે જોઈ શકશો કે લોકોને રીતે ઉકેલ લાવવાનું શું કરતા હતા, તો જે x નું સરવાળો છે એ x ના સરવાળોને સમીકરણ 1 ની 4 વડે ગુણશું અને સમીકરણ 2 ને 3 વડે ગુણશું. તો જે x નો સરવાળો છે એને સરખું કરવા માટે સમીકરણ 1 ની 4 વડે અને સમીકરણ જે 2 બનશે એને 3 વડે ગુણાકાર કરવાનો છે. તો 4 - 12x - 4 = 16y माइनस 64 इक्वल टू 0 और इस तरीके से 12x प्लस 39y माइनस मात्र 15 इक्वल टू 0 ये प्लस ये माइनस माइनस तो 12x 5x और थे माइनस माइनस प्लस से माइनस 25y ये बोल से माइनस 49 इक्वल टू 0 इट इज बोल से 25y इक्वल टू माइनस 49 माटे y की कीमत ये मिली माइनस 49 से 25 ओके. तो y बराबर आपने पॉइंट मिली है माइनस 49 से 25. હવે જે y ની કિંમત મળે છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે તો હવે y બરાબર માઇનસ 49 છે 25 એ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ છે મૂકશું 1 ની અંદર. તો સમીકરણ 1 માં મૂકશું તો સમીકરણ 1 બરાબર શું થશે, તો 3x - 4y - 16 = 0 એમાં y ની કિંમત મૂકવાની છે 3x - 4 49 છે 25 - 16 = 0 થશે. હવે અહીંથી કોઈ છેદ ઉતારે તો એને શું લખી શકાય, 4 નો ગુણાકાર 49 વડે થશે. તો 3x + 49 * 4 તો 49 * 4 કરીશ તો 9 4 36 3 4 10 3 19 થશે. તો 196 છેદ માં 25 - 16 = 0 ક્લિયર. તો 25 નો ગુણાકાર આપણે 3 જોડે 25 લસ આવે તો 25 3 કેટલા થશે 75x + 196 - 25 * 16 કરીશ તો 25 * 16 એટલે 0 5 * 5 2 * 2 6 * 36 3 6 * 12 3 15 0 5 * 10 2 * 3 * 4 400 એટલે - 400 equal to 0 25 નો ગુણાકાર 0 જોડે થશે તો એ શું થશે જવાબ 0 થશે. હવે 75x 196 - 400 છે તો 400 - 196 કરીશ તો 10 વડે થશે તો 4 9 9 0 અને 304 વધશે ઓકે. તો 304 4 તો હશે માઇનસ ઇક્વલ ટુ 0 માટે જો x ની કિંમત શું હોય તો 304 છે 75 લખી શકાય. હવે જો ભાગ પાડીશ તો 25 3 75 અને 68 ગુણ્યા 3 કરીશું અને 68 ગુણ્યા 3 કરીશું તો શું થશે 304 થશે. 68 ગુણ્યા 3 કરવાથી 304 અને 25 ગુણ્યા 3 કરવાથી 75 3 3 3 થશે એટલે 68 છેદમાં 25 જવાબ ક્લિયર થશે. 68 છેદમાં 25 જવાબ ક્લિયર થશે. તો x અને y નો જે જવાબ મળશે એ જવાબ પર મળ્યો તો માઇનસ 1 ની માંથી એક આ 3x - 4 - 16 બનતા લંબનો લંબોપાદેના યામ લંબાદના યામ m બરાબર કેટલા મળ્યા 68 છેદમાં 25 x બરાબર અને y બરાબર માઇનસ 49 છેદમાં 25 ક્લિયર અહીંયા મળી ગયું છે ઓકે. તો દાખલા નંબર છે 14 છે એ 14 તમે અહીંયા કેલ્ક્યુલેટ કરી નાખો અને એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે ઓકે. રાઈટ નોટ હવે જોઈએ દાખલા નંબર 15. દાખલા નંબર 15 છે ઉગમ બિંદુ માંથી દોરેલા લંબનો સોરી ઉગમ બિંદુ માંથી રેખા y = mx + c છે. ઉગમ બિંદુ માંથી દોરેલી રેખા y = mx + c પરના લંબનો લંબપાત પર દોરેલા લંબનો લંબપાત પર દોરેલ લંબનો લંબપાત
लंबनो लघुपद केलो छे माइनस एक बे होय तो एम अने सी शू माइनस एक बे होय तो एम अने सी शू હવે સૌથી પહેલા તો ક્વેશ્ચન એ છે કે અને આકૃતિ કેવી રીતે બનશે તો આકૃતિ અંદર જોઈએ તો સૌથી પહેલા તો એક્સિસ લઈએ અને એ એક્સિસ ની અંદર અહીંયા જે પોઈન્ટ છે એ ઓ ઉગમ બિંદુ ઓ 0 0 લઈએ ઉગમ બિંદુ ઓ 0 0 અને આ ઉગમ બિંદુ થી એક લંબનો લંબવાત વાળી જે રેખા છે એ રેખા કઈ છે y mx + c અને અહીંયાથી એક જે પોઈન્ટ છે એનો પોઈન્ટ છે સામે પસાર થાય છે -1 2 માંથી પસાર થાય છે तो माइनस वन टू से एक आ रेखा पर आवर्त बिंदु क्या हो माइनस वन टू से एक y इक्वल टू एम एक्स प्लस सी पर आवर्त अहीं लग सकते अहीं माइनस वन टू बिंदु y इक्वल टू एम एक्स प्लस सी पर आवर्त અને આગળ વધે એનો મતલબ એવો થયો કે એનું સમાધાન પણ કરે સમાધાનનો મતલબ એવો થયો કે y ની જગ્યાએ m હશે અને x ની જગ્યાએ કેટલું હશે માઇનસ m હશે તો 2 ઇક્વલ ટુ m અને x ની જગ્યાએ કેટલું હશે માઇનસ 1 પ્લસ c હશે માટે 2 ઇક્વલ ટુ માઇનસ m પ્લસ c માટે 2 પ્લસ m ઇક્વલ ટુ c હશે હવે સમીકરણ આપણને મળશે એટલે આપણે જો સમીકરણ નંબર 1 હવે બરાબર સમજો કે અહીંયા m ની કિંમત લાવવાની છે અને c ની કિંમત લાવવાની છે તો અહીં બે પોઈન્ટ છે આપણી પાસે 0 0 અને -1 તો બે પોઈન્ટ હોય અથવા તો બે બિંદુ હોય તો એ બે બિંદુનું ઢાળ બિંદુ સમીકરણ સ્વરૂપ લઈએ સ્વરૂપ લખીશું તો શું લખાય કે અહીં ઉગમ બિંદુ o 0 0 ઉગમ બિંદુ કયો છે o 0 0 અને -1 2 માટે નો ઢાળ તો શું છે આ x નો ઢાળ છે x2 y2 છે તો y2 - y1 છે માં x2 - x1 ઇઝ ઇક્વલ ટુ m1 m1 ડેશો કરો તો y2 ઇક્વલ ટુ કેટલા હશે 2 માઇનસ y1 કેટલા હશે 0 અને x2 કેટલા હશે -1 અને x1 કેટલા હશે 0 તો -2 ના છેદમાં -1 એટલે ચાલ કેટલો હશે 2 આવશે ઓકે સોરી માઇનસ ये माइनस ही आ ओके माइनस ये बी ए नहीं आ ये माइनस ए आ यस तो माइनस बी आ अबे एम वन नो जवाब जो माइनस बी आई जाए तो आज बिंदु से ये रेखा पर तो उसे लंब कस तो रेखा पर लंब बिंदु तो तू हो तो एम वन डॉट एम टू इक्वल टू माइनस क्या के लंब ना लंब पर नहीं बात कर रहे से तो एक डाल आपके पास है माइनस तो ये लग रहा है माइनस टू इनटू एम टू इक्वल टू माइनस वन माने एम टू की कीमत क्या लेते हैं वे कीमत है एम टू की कीमत क्या लेते हैं 1/2 सॉरी 1/2 तो यहां पर नीचे सुधवान की तो उसके एम सो दो तो एम बराबर क्या मिले 1/2 मिले और ये एच एम मिल अब लग सु अब ये लग सु एम बराबर 1/2 ओके तो अब एम बराबर जो 1/2 समीकरण 1 के अंदर मुक्त समीकरण 1 में मुक्त है बराबर समझ तो समीकरण 1 क्या है 2 + m = c आपको तो 2 + m = c यहां m की कीमत 1/2 मुक्त है 2 + 1/2 = c माने c की कीमत के लिए पहले 4 4 + 1 5 तो 5 ना छेद में 2 है हां दाखला के अंदर m की कीमत मिल से 1/2 અને c ની કિંમત મળશે 5/2 ઓકે તો આ જે આપણે આપણે સોલ્વ કરી છે 3 માર્ક્સ નો ઇમ્પોર્ટન્ટ દાખલો છે તો તમે રેડ નંબર હવે જો દાખલા નંબર 100 દાખલા નંબર 100 માં આપ્યું છે રેખાઓ x cos થીટા - y sin થીટા ઇક્વલ ટુ રેખાઓ છે x cos થીટા - y sin થીટા ઇક્વલ ટુ k cos 2 થીટા છે અને બીજી રેખા છે
x sec theta minus sorry x sec theta plus y cos theta equal to y cos theta equal to k ना उगम बिंदु माथी लंब अंतरों अनुक्रम equal to k ना उगम बिंदु माथी दोरे जे लंब अंतरों से ये लंब अंतरों अनुक्रमे p अने q होय तो p अने q होय तो यूँ साबित करो कि p square plus 4 to square p square plus 4 to square equal to k square सौथी पहला तो आपने पास p बराबर सो है लंब अंतर से q बराबर सो है a पर लंब अंतर से तो बनने लंब अंतर सौथी पहला सो कौन रहे से अरे आप बनने लंब अंतर बने चाहते हैं कि मैं पास यही हम उसको साधु पास तो जब सो हो जाए k square तो अपन एक ख्याल से कि उगम बिंदु माध्य पर लंब अंतर सो तो हुआ है उगम बिंदु माध्य पर लंब अंतर सो तो हुआ है कोई रेखा के साथ में तो पहले क्या करा कि x cos theta minus y sin theta minus k cos 2 theta equal to 0 तो से पहला समीकरण मान अब यानी जो लंब अंतर ले ये जो लंब अंतर p है तो n सूत्र सूत्र से minus c तो सो आपसे c એટલે k cos 2 theta छेद में अंडर रूट a स्क्वायर प्लस b स्क्वायर x का सब गुण सूत्र से cos स्क्वायर थीटा प्लस y का सब गुण सूत्र से sin स्क्वायर थीटा ओके तो हमें जो जवाब आ सकता है cos स्क्वायर थीटा और sin स्क्वायर थीटा जवाब से 1 और 1 નું વર્ગમૂળ સૂત્ર છે 1 એટલે જે જવાબ આવશે minus k cos 2 થીટા ઓકે તો જરૂર છે p સ્ક્વેર ની જરૂર છે તો આપણે લખી આપશું p સ્ક્વેર તો p સ્ક્વેર બરાબર શું થાય p સ્ક્વેર cos સ્ક્વેર 2 થીટા નંબર 1 ओके तो पहला समीकरण माने आपने जब पी स्क्वायर मान से एक पी स्क्वायर कॉस स्क्वायर 2 थीटा स्क्वायर मान से ये जे दे हम क्यों नहीं बात करी क्यों एटले सु बीजी टाइप रेखा नो लंब अंतर तो x sec थीटा sin से बन सके cos थीटा 1 upon cos प्लस y અને cos थीटा sin से बन सके 1 upon sin थीटा इक्वल टू k जस ओके तो x નો ગુણાકાર sin थीटा જો તો x sin थीटा प्लस y cos थीटा चौकड़ी गुणाकार करिस અને k sin थीटा इनटू cos थीटा दिस ओके હવે સ્વરૂપ એ સમીકરણ સ્વરૂપ લખ્યું તો x sin थीटा प्लस y cos थीटा माइनस k sin थीटा इनटू cos थीटा इक्वल टू 0 दिस હવે એનો લંબ અંતર જે સુધાર આપણે શકે k તો એ k q આપેલો છે તો q બરાબર શું થાય c એટલે શું થાય માઇનસ k sin ઇનટુ cos થીટા छेद में अंडर रूट sin स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा sin स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा सूत्र का लोग लगा से c अपॉन अंडर रूट a स्क्वायर प्लस b स्क्वायर a इट इज x नो सब गुण और b इट इज y नो सब गुण ओके तो हमें जो जवाब आवे है इसको से माइनस k sin थीटा इनटू cos थीटा दिस ओके હવે sin स्क्वायर प्लस cos स्क्वायर का सूत्र एक फन है कि तो आ रहा है सीधा माइनस k sin थीटा इनटू cos थीटा माइनस की जगह माने q स्क्वायर जो तो बोलो q स्क्वायर जो दर्ज k स्क्वायर sin स्क्वायर थीटा इनटू cos स्क्वायर थीटा दर्ज q स्क्वायर इक्वल टू सो दर्ज k स्क्वायर sin स्क्वायर थीटा इनटू cos स्क्वायर थीटा देयरफॉर k स्क्वायर इक्वल टू 4 q स्क्वायर जो सो दे तो 4 नो गुणाकार k स्क्वायर q स्क्वायर जो तो k स्क्वायर इनटू sin स्क्वायर थीटा इनटू cos स्क्वायर थीटा अजु जो साधो वापे तो सो दर्ज 2 એટલે બે કોમન રહી 2 k કોમન તો એટલે શું બનશે 2 sin થીટા * cos થીટા નો સ્ક્વેર કારણ કે અહીંથી બે કોમન છે તો બે તો 4 k અને sin સ્ક્વેર નો sin નો પણ સ્ક્વેર થશે cos નો પણ સ્ક્વેર થશે અને આ જે સૂત્ર છે એ કયું સૂત્ર હશે 2 k જેના કે 2 sin * cos તો sin 2 થીટા નું સૂત્ર છે માટે 2k sin स्क्वायर 2 थीटा અને જવાબ આવે સેકન્ડ ये पहला कि 2 sin थीटा * cos थीटा એટલે સૂત્ર બનશે ધોરણ 12 સાયન્સ ની અંદર આવશે અને ધોરણ 11 ની અંદર પણ તમે ભણી ગયા છો પ્રતિવિધ્ય સોરી વિદ્યુત નિયમ તો ત્રિકોણમિતિય વિદ્યુત નિયમ ભણી ગયા છો કે 2 sin थीटा * cos थीटा = sin 2 थीટા ઓકે તો sin 2 थीટા નો સ્ક્વેર કરશું તો sin સ્ક્વેર 2 थीટા થશે અને આગળ કે 2 કે તો છે ઓકે તો પરિણામ નંબર 1 એટલે p² ની કિંમત પરિણામ નંબર 2 એટલે 4p² ની કિંમત બંને સાધુ રૂપ આપણે સમીકરણ 1 અને
समीकरण 2 पर थी समीकरण 1 અને સમીકરણ 2 પર શું લખી શકાય તો p² + 4q² તો p² ની કિંમત કેટલી છે k² cos² 2θ + અહીં શું થશે 4q² ની કિંમત 2k sin² 2θ 2k 2k sin² 2θ થશે 2k² આવશે ઓકે અહીંયા 2k² આવશે ओके साधारण तो जोड़ो फॉर इज के 4 q स्क्वायर से तो 4 को गुणाकर p स्क्वायर ये हो p स्क्वायर p स्क्वायर ओके 4 p स्क्वायर तो ये जो आवे तो p जो कॉमन नहीं है सॉरी 2 p स्क्वायर कॉमन नहीं है तो प्लस 2 p स्क्वायर ये 2 p स्क्वायर ओके 2 p स्क्वायर ओके तो cos स्क्वायर 2 थीटा + sin स्क्वायर 2 थीटा तो यहां से जवाब आवे cos स्क्वायर 2 थीटा + sin स्क्वायर 2 थीटा का जवाब आवे सो आवे 1 आवे cos स्क्वायर थीटा + sin स्क्वायर थीटा का जवाब सो आवे 1 આવશે અહીંયા જે જવાબ આવશે 1 સો આવશે k² આવશે ઓકે તો અહીંયા પણ શું આવશે p² છે તો p² ની કિંમત કેટલી મૂકી k² cos² 2θ તો p² ની કિંમત k² cos² 2θ અને 4q² તો 4q² નો જે જવાબ છે એ જવાબ ની અંદર શું આવશે 2 sin θ cos θ તો 2 sin θ sin² 2θ અને આ 2 k² તો છે ઓકે આ બંને સાદુરૂપ આવશે cos² 2θ + sin² 2θ इक्वल टू શું થઈ જશે 1 માટે જવાબ શું હશે આ છે is ઓકે તો આ રીતે આપણે સાદુરૂપ આપે છે જો કોઈ પ્રોબ્લેમ હોય તો જોઈ લેજો નહીં તો ડાયરેક્ટ જઈને પૂછી શકો ઓકે રેડ રેડ અહીં એક ક્વેરી રહી ગઈ છે કે સપોઝ કે તમે બે ઇન્ટર કોમન તો બે કોમન લેવાની જરૂર નથી કારણ કે બે નો જે સ્ક્વેર છે એ કેટલો થઈ જશે 4 તો 4 થઈ ગયો ખાલી a² ઇન્ટર કોમન છે a² એટલે પણ b² તો એ પણ શું આવશે a² તો a² એટલે કોમન લઈ લો તો એ જે જવાબ આવશે a² બસ ઓકે આ સમજી લેજો કે b² એટલે a² એટલે કોમન લેશો cos² θ + sin² θ તો cos² θ + sin² θ = જવાબ શું આવશે